વાગડમાં 300 કરોડના જીરુંના ઉત્પાદન સાથે 400 કરોડનો રવિપાક થવાની ધારણા. જીરુંનો પાક લેવા માટે ખેડૂતો રાત દિવસ કામગીરી કરી રહ્યા છે. વર્ષે તો વાગડ ભલું, કચડો બારે માસ, વાગડ સૌથી આગળ આ સૂત્ર હવે જાણે ખરા અર્થમાં સાર્થક થતો જોવા મળે છે. આ વર્ષે મેઘરાજાએ રૂસણા લીધા હતા અને વાગડ વિસ્તારમાં દુકાળના દાખલાની નોબત આવી હતી, પરંતુ છેલ્લા 6 વર્ષથી વાગડ વિસ્તારમાં નંદનવન બનેલ નર્મદા યોજના આધારિત કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી આ વાગડ નંદનવન બની ગયું છે. છેલ્લા 5 વર્ષથી રવિ પાકમાં અવ્વલ નંબર પર આવે છે. દર વર્ષે શિયાળુ પાક જીરુનું કરોડોનું ઉત્પાદન કરે છે. ગયા વર્ષે 500 કરોડ જીરુનું પાક ઉત્પાદન થયો હતો, તો આ વર્ષે 40,000 હેક્ટરમાં જીરુનું વાવેતર થયું છે. જે જોઈએ તો 1 હેક્ટરમાં 20 મણનું ઉત્પાદન થાય છે. તે રીતે અત્યારે ચાલી રહેલા જીરુના ભાવ 5,600 થી 6,200ના હિસાબે વાગડ વિસ્તારમાં 300 કરોડના જીરુના ઉત્પાદનનો અંદાજ છે. વાગડ વિસ્તારમાં આ વર્ષે જીરું, ઘઉં, રાયડો, એરંડા, ઈશબગુલ, વરિયારી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. રાપર તાલુકાના 40 ગામોમાંથી નર્મદા કેનાલ પસાર થાય છે અને અંદાજે 70 થી વધુ ગામો મુખ્ય કેનાલ કે પેટા કેનાલ દ્વારા પાણી મેળવીને રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. રાપર, ફતેગઢ, સલારી, કલ્યાણપર, ગેડી, મૌણા, ધબળા, શાનગઢ, આડેસર, ગાગોદર, સુવઈ, રવ, ડાવરી, દેસલપર, જેસડા, રામવાવ, માંજુવાસ, મોમાય મોરા, મોડા, ખાંડેક, ખેંગારપર સહિતના અનેક ગામોમાં નર્મદા યોજનાના પાણી માટે વાવેતર કરવામાં આવ્યું છે. આ મુખ્ય કેનાલ પર આ વર્ષે લગભગ 4,000થી વધુ એન્જિન દ્વારા વાવેતર કરવામાં આવ્યું હતું. 300 કરોડના જીરું ઉપરાંત અન્ય રવિ પાકની ઉપર અંદાજ મુજબ 150 કરોડ થવાની શક્યતા છે. હાલ જીરુંનો પાક લેવા માટે ખેડૂતો રાત દિવસ કામગીરી કરી રહ્યા છે. જીરુંને ઉખેડવા માટે અડધા દિવસનો મજૂરીનો ભાવ 250 ચાલી રહ્યો છે અને 1 દિવસનો 350 રૂપિયા મજૂરી ભાવ છે. અત્યારે વાગડ વિસ્તારમાં વન વગડામાં જ્યાં નજર કરો ત્યાં જીરુંનો પાક ભેગો કરી રહેલા મજૂરો અને ખેડૂતો નજરે પડે છે. રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં જીરુંની ધીમો આવક થઈ રહી છે, પરંતુ વાગડ વિસ્તારના ખેડૂતો લગભગ ઊંઝામાં જીરુંનું વેચાણ કરવા માટે જાય છે. રાપર તાલુકામાંથી અત્યારે દરરોજની 15 જેટલી ટ્રકો દ્વારા ઊંઝા ગંજ બજારની જીરાની ભરાય છે. હજુ તો શરૂઆત થઈ છે. જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ જીરુંની આવકમાં વધારો થશે. જીરુંને ટ્રેક્ટર દ્વારા સાફ કરીને કોથળામાં ભરીને વાહનો દ્વારા બજારમાં મોકલવામાં આવે છે. અત્યારે રાત દિવસ ટ્રેક્ટર હલર ધરાવતા ખેડૂતો કામ કરી રહ્યા છે, તો 15 દિવસ અગાઉ પડેલા વરસાદની વાગડ વિસ્તારમાં જીરુંના પાકને નહિવત નુકસાન થયું છે. રાત દિવસ અત્યારે ખેડૂતો જીરુંનો પાક લઈ રહ્યા છે અને વેચાણ થવાથી રાપરની બજારમાં ઇલેક્ટ્રોનિક, કપડાં, સોના ચાંદીના વેપારીઓ અને કરિયાણાના વેપારી અને જથ્થાબંધ વેપારીઓના ચહેરા પર રોનક જોવા મળી રહી છે. આમ વાગડ સૌથી આગળના સૂત્ર સાર્થક થઈ ગયું છે. એક મણનો શું ભાવ ચાલી રહ્યો છે? એક મણના ભાવ 20 કિલોના 2500 થી 2800 ભાવ ચાલે છે અને ધીમે ધીમે અત્યારે આવક પકડી રહી છે. જેમ જેમ સમય જશે તેમ આવક વધવાના સંકેત દેખાય છે અને સારા પ્રમાણમાં આવક રહેશે એવી અમે આશા રાખીશું. આવક તે રવિ પાકમાં ખેડૂતે નર્મદા કેનાલ ઉપર જીરાનો સારો વેચાણ કરેલો છે, બરાબર. અને રાપર એવીમાં જીરાની આવક હવે સારા પ્રમાણમાં ચાલુ થઈ ગઈ છે અને સારા ભાવથી માલ વેચાય છે. અત્યારે જીરુંનો શું ભાવ હશે અંદાજિત? જીરાના અત્યારે 2750 સુધી આજે રાપરમાં વેચાણ. ગોધરા નૂતન ગ્રામ પંચાયત ભવન તથા વાસમો પાણી યોજના મંજૂર કરવા બદલ આભાર. ₹14,00,000ના ખર્ચે ગોધરા ગ્રામ પંચાયતના નૂતન ભવન તથા 50 લાખની વાસમો પાણી યોજના મંજૂર કરવા બદલ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. ભવિષ્યમાં પણ આવો સાથ સહકાર મળી રહે તેવી અભ્યર્થના માનનીય શ્રી વીરેન્દ્રસિંહ વી જાડેજા, ધારાસભ્ય શ્રી માંડવી મુંદ્રા મત વિસ્તાર, ગોધરા ગ્રામ પંચાયત તથા ગ્રામજનો. વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ મુંદ્રા સિરાચા મધ્યે CBSE ઇંગ્લિશ માધ્યમનું શિક્ષણ પૂરું પાડતી વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલનું નવા સત્રથી સંચાલન માંડવીને અતિ આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ આપતી ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ કરી રહી છે.
નવા સત્ર માટે એડમિશનની પ્રક્રિયા ચાલુ છે. અનુભવી અને નિષ્ણાત શિક્ષકો અને સંચાલકો દ્વારા ઉચ્ચ અભ્યાસની સાથે કો કરિક્યુલર એક્ટિવિટી પર પૂરતું ધ્યાન આપવામાં આવશે. ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ નવું સાહસ કરી રહી છે, તો આજે જ આપના બાળકનું એડમિશન લો વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલમાં. વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ, SVCT, સિરાચા, તાલુકો મુંદ્રા, કચ્છ. મોબાઈલ નંબર 9879004461, 9920285898, 9821315021.